बनासकांठा जिल्लाना धानेरा विस्तारमां गुनाखोरीनुं प्रमाण वधी रह्युं छे। चोरी लूंट पछी हवे छेतरपिंडीना बनाव पण वधी रह्या छे। धानेरा शहेरना धरणीधर शॉपिंगमां इलेक्ट्रॉनिक दुकान धरावतो वेपारीने अंदाजित 10,000 फटको पड्यो छे। अजाण्यो गठियो मोटरसाइकल मूकीने एलईडी साथे रिसीवर लई गायब थई गयो छे। धानेरा शहेरमां आवेला धरणीधर शॉपिंग सेंटरमां अश्विनभाई माड़ीनी इलेक्ट्रॉनिक दुकान आवेली छे। आ दुकानमां 24 सप्टेम्बरना रोज एक ईसम मोढ़ा पर बांधी एक एलईडी खरीदवा माटे आव्यो हतो अने दुकानदारे बतावेली एलईडीनी तेमज रिसीवरनी आईसम खरीदी करी हती। तेनुं कुल बिल 9,750 रूपिया बन्यु हतुं। ज्यारे बिल चूकवामां आव्युं तो आईसमे पोतानी साथे लई आवेली मोटरसाइकलनी चावी दुकानदारने आपी बहार गाड़ी पड़ी छे। તેમ એલઈડી મૂકીને આવું છું, બસ આટલું કહી ઈસમ ગયો। આજે 5 દિવસ થયા આવ્યા છતાં ઈસમ પોતાનું મોટરસાઇકલ લેવા પરત આવ્યો નથી। આ મામલે દુકાનદારે ધાનેરા પોલીસને 26 સપ્ટેમ્બરના રોજ જાણ કરી છે। આરટીઓ મારફતે તપાસ કરાવતા આ મોટરસાઇકલનું રજીસ્ટ્રેશન થયું નથી, સાથે મોટરસાઇકલ પર લખેલો નંબર અન્યના નામે હોવાનું બહાર આવ્યું છે। એટલે કહી શકાય કે ખોટી નંબર પ્લેટ લગાવી આ ઈસમ બિંદાસ રીતે આ પ્રકારની છેતરપિંડીનો અંજામ આપતો હશે। દુકાનમાં આવેલો આઈસમ પોતાનું નામ પ્રહલાદ નાગજી હોવાનું જણાવી પોતે વાલેર ગામનો હોવાનું ઓળખ આપી હતી। દુકાનમાંથી પસાર થતા આઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે। હું મારા જોડે આવ્યો હતો ભાઈ એલઈડી લેવા માટે, કે એલઈડી બતાવો, એલઈડી બતાવ્યું, એલઈડી લીધું અને 9,000 રૂપિયા એલઈડી આપ્યું, 750 રિસીવર આપ્યું, 9,750 ટોટલ બિલ બન્યું। પછી કે ગાડી મેકીને આવું કેવું, કે મારું બાઈક પડી પડી જાતી વખતે પાછી બાઈકની ચાવી મને આપી ગયા, ઘણા ઘણા શું આવી રીતે ટીવી મેકિંગ જતા આપી જતા હોય, એટલે આપી જશે 1.5 કલાક 2 કલાક રાહ દેખી, પણ આવ્યા નહીં ભાઈ 24 કલાક રાહ દેખી આવ્યા નહીં। પછી 26 તારીખે અરજી આપી પોલીસ સ્ટેશન। અચ્છા ભાઈએ નામ બીજું કીધું, કેવો અભાવ હતો, કેવો કપડા હતા? લાંબો સરખો હતો, 25-30 વર્ષની ઉંમર હતી, વ્હાઈટ કલરનો શર્ટ પહેરવા હતો, એને બરાબર મોટે માસ્ક પહેરવા હતો। પોલીસ આવી ખરી કોઈ જોવા માટે? કોઈ આવ્યું નથી। ક્યાંનો બનાવે? અરે આ 24 તારીખે બને, 24 તારીખ 11 થી 12 ના ગાળામાં મૂળ છેતરપિંડી થઈ એવું ને, આવું બીજી વાર કોઈના સાથે ના થાય એવું પોલીસે કાર્ય કરવી જોઈએ। તાજેતરમાં ધાનેરાની કારગિલ હોટલ પાસે અજાણ્યા ઈસમે મોબાઈલ ફોન કરી ડીસાના વેપારી જોડે 2 એરકન્ડિશન મંગાવી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે। વેપારીઓ જાગૃત બને અને આવા તત્વો ખુલ્લા પાડે એ માટે પણ જરૂરી બની ગયું છે। તો બાબર તાલુકાના જાસનવાડા નવા પ્રાથમિક શાળામાં પણ ચોરીની ઘટના સામે આવી છે। બાબર તાલુકાના જાસનવાડા નવા ગામમાં આવેલી શાળામાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને શાળામાં રહેલી એલઈડી, ઇકો સ્પીકર, પ્રોજેક્ટર સહિતના ચોરી કરી ગયા છે। આ ઘટના બનતા શાળાના આચાર્ય સહિત સ્થાનિક ગ્રામજનો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને આ અંગે 59,000 ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા બાબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।